ચાંગોદરમાં બનાવટી દવાની ફેક્ટરી ઝડપાઈ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા 1.75 કરોડથી વધુની કિંમતની બનાવટી દવા ઝડપાઈ છે. ચાંગોદરમાં મશીનો લાવી ટેબ્લેટ બનાવતા હતા. એન્ટીબાયોટિક દવા સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદના 4, ભુજમાં 1 પેટી પર દરોડા. રો મટીરીયલ ક્યાંથી લાવતા હતા? દવાનું ટેબ્લેટનું પેમ્પલેટ ક્યાં છપાવતા હતા? તે દિશામાં તપાસ. પતરાના શેડની અંદર દવા ડિસેમ્બરથી શરૂ કરી ઉત્તરાખંડથી લાયસન્સ મેળવ્યું હતું. દિનેશ જગાણી અને નિલેશ બંને દવા વેચતા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ ખાતે જથ્થો અમદાવાદમાં દવાની ડિલિવરી કરી ત્યાંથી બિલ મળ્યા. જાફરાબાદના ગામડામાં શિકારની શોધમાં સાવજનું ભાગમ ભાગ. આંખલા પાછળ સિંહે, સિંહની પાછળ શ્વાને દોટ મૂકી. અમરેલીના જાફરાબાદના ગામડામાં શિકાર કરવા માટે સાવજ આવી ચડ્યો હતો. અડધી રાત્રે ગામની સુમસામ શેરીમાં શિકારની શોધમાં સાવજે લટાર મારતા ગામમાં દહેશત ફેલાઈ હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વનરાજ શિકારની શોધમાં એક આખલા પાછળ દોડતો જોવા મળે છે, તો સિંહની પાછળ એક શ્વાને પણ દોટ મૂકી હતી. આ વિસ્તારમાં સતત 2 દિવસથી સિંહો લટાર મારી રહ્યા છે. આ વિસ્તારમાં શિકારની શોધમાં સિંહ આમથી તેમ દોડધામ કરતા લોકોમાં ભય ફેલાયો છે. દરિયાકાંઠે સિંહની લટારને પગલે માછીમારો સતત ચિંતિત જોવા મળ્યા. આ ઘટનાને લઈ વન વિભાગની ટીમ દ્વારા સિંહને જંગલ વિસ્તારમાં લઈ જવા માટે પ્રયાસ હાથ ધરાયો. ગુજરાતમાં ફરી ઠંડીનો જોવા મળશે ચમકારો. 3 દિવસ બાદ ઠંડી વધશે. રાજ્યમાં હાલ ઠંડીથી લોકોને થોડી રાહત મળી છે. ઠંડી ઘટી છે, સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી પડી રહી છે અને બપોરે ઉનાળા જેવી ગરમી પડી રહી છે. હાલ 2 દિવસ સુધી તાપમાન આવું જ રહેશે. આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે. 2 દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન ઘટશે. ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. આવતીકાલે સવારે તેજ ગતિએ પવન ફૂંકાશે. બીજી તરફ બેવડી ઋતુથી તાવ, શરદી, ખાંસીના કેસોમાં પણ વધારો જોવા મળ્યો. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતના તાપમાનમાં વધારો થઈ શકે છે. જેથી સવારે અને રાત્રે ઠંડી અને બપોરે થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે 5 દિવસમાં વરસાદનું કોઈ અનુમાન નથી. 2 દિવસ બાદ 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે. તો ભારે પવનને કારણે જૂનાગઢમાં ગિરનાર પર રોપવે સેવા બંધ કરાઈ. વહેલી સવારથી પવન ફૂંકાતા લેવાયો નિર્ણય. યાત્રિકોની સુરક્ષાને લઈને લેવાયો નિર્ણય. પવનની ગતિ ધીમી થતા રોપવે સેવા ફરી શરૂ કરાઈ. હવામાન વિભાગ બાગ અંબાલાલ પટેલે કરી આગાહી. હવે ઠંડી નહીં, કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર. હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીમાં ગુજરાતીઓ છૂટવાઈ રહ્યા છે, પરંતુ હવે ઠંડીથી છુટકારો મળશે. હવે ગરમીમાં શેકાવા તૈયાર થઈ જશો. ગુજરાતીઓ ગરમી માટે તૈયાર રહેજો. હવે ગુજરાતના વાતાવરણમાં આવશે જોરદાર બદલાવ. આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આગાહી. તેજ પવન, વાદળછાયું વાતાવરણ અને ગરમી પડશે. 19 ફેબ્રુઆરીથી ગરમીની અસર જોવા મળી શકે. તારીખ 19-22 સુધી ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે. જો દરિયામાં હાઈ પ્રેશર હશે તો પલટો પણ આવી શકે. ગરમી શરૂ થાય તો આવી સ્થિતિ બની શકે. તો અંબાલાલના મતે હવે ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થતો જશે. અમદાવાદમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તેજ પવન ફૂંકાશે. ગુજરાતના ભાગોમાં ધૂળકડ ઉડવાની શક્યતા છે. ગુજરાતમાં 20 એપ્રિલથી ગરમીનો પ્રકોપ વધશે. 26 એપ્રિલથી ગુજરાતમાં આખરી ગરમી પડશે. 11 મે બાદ ઉનાળો આકરો રહેશે. હાલ મધ્ય ગુજરાતમાં તાપમાન 34 ડિગ્રીએ પહોંચી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 32 ડિગ્રીએ પહોંચી શકે. મોરબીમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો. મોરબી કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટી જેવી થઈ ગઈ છે. મોરબીમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. કિશોર ચીખલિયાને જિલ્લા પ્રમુખ બનાવતા વિરોધનો વંટોળ શરૂ થયો છે. કોંગ્રેસની અંદર જ વિરોધના સૂર ઉઠતા વિવાદ શરૂ થયો છે. પૂર્વ પ્રમુખ જયંતિભાઈએ વિરોધ નોંધાવ્યો. આક્ષેપ કર્યો કે કિશોરભાઈ અગાઉ પક્ષ સાથે વફાદાર રહ્યા નથી. જાવેદ પીરજાદા અને લલિત કગથરા બંને નેતાઓ મોરબી કોંગ્રેસને વિખેરવા માંગે છે. કહ્યું કે કોઈ પણ હિસાબે આ નિર્ણય મંજૂર નથી. નિર્ણય નહીં બદલાય તો કોંગ્રેસનું કામ નહીં કરીએ અને કોંગ્રેસની કોઈ પણ કામગીરીમાં જોડાઈશું નહીં એવી ચીમકી આપી. જયંતિ પટેલના આક્ષેપને લઈને મોરબીનું રાજકારણ ગરમાયું છે. અમરેલીમાં વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકનું સ્ટેશનરીમાં વેચાણનો પર્દાફાશ. અમરેલીના જ્ઞાનદીપ સ્ટેશનરીમાં સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સુરત મહાનગરપાલિકા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સુહાગિયાએ આ સમગ્ર મામલાને ઉજાગર કર્યો છે. કોર્પોરેટર સુહાગિયાનો આરોપ છે કે તે અંગે અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ તપાસ કરવામાં નથી આવી. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે માત્ર 2 જ પાઠ્યપુસ્તક સ્ટેશનરીમાંથી મળ્યા છે અને દુકાનદારે દાવો કર્યો હતો કે આ બંને પુસ્તકો ગરીબ બાળકોએ પૈસા માટે સ્ટેશનરીમાં વેચ્યા હતા. સ્ટેશનરી માલિકે કૌશિક વેકરિયા સાથે વાત થઈ હોવાનું કહ્યું. પુસ્તક વિશે એમએલએ સાથે વાત થઈ હોવાનું કહ્યું. તો વેકરિયાએ સ્ટેશનરી માલિકના દાવાને ફગાવીને કહ્યું કે સ્ટેશનરી માલિક સાથે મારી કોઈ વાત થઈ જ નથી. રાજકીય રીતે બદનામ કરવાના નામનો ઉપયોગ કર્યો. કૌશિક વેકરિયાના ખુલાસા બાદ સ્ટેશનરી માલિકે ગોળ ગોળ જવાબ આપ્યા. પરંતુ સવાલ એ છે કે સ્ટેશનરી પાસે સરકારી પુસ્તકો આવ્યા ક્યાંથી. ધોરાજીના ખેડૂતો પર ફરી ઘેરાયું સફેદ સંકટ. કપાસના ભાવમાં કડાકાથી ખેડૂતો તૂટ્યા.
રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સારા ભાવની આશાએ ખેડૂતો કપાસની જર્સીને લઈને પહોંચ્યા હતા, પણ માર્કેટિંગ યાર્ડ જાહેર હરાજીમાં કપાસનો ભાવ ગગડી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. 1150 રૂપિયા મણદીઠ ભાવ માર્કેટિંગ યાર્ડમાં મળતા ખેડૂતો ચિંતિત થયા છે. આખા વર્ષની તનતોડ મહેનત કરી કપાસ તૈયાર કરનાર ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા હવે ખેડૂતોની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. હાલ લગ્નની સિઝન છે ત્યારે પૈસાની જરૂર હોવાથી ખેડૂતોને ન છૂટકે જે ભાવ મળે તે ભાવે કપાસ વેચી પૈસા હાથ વગા કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે 1800 થી 2000 રૂપિયા મણદીઠ મળે તો જ કપાસ પકાવતા ખેડૂતોને કશુંક હાથમાં આવે. શિયાળામાં શાકભાજી સસ્તા થવાની બદલે મોંઘા દાંત થયા, લીંબુના દાંત ખાટા થઈ જાય તેવા ભાવ, લસણના ભાવ સાંભળી લાલ લાલ થઈ જશે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે, પરંતુ આ વર્ષે શિયાળો પૂર્ણ થાય તે પહેલા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની શરૂઆત પહેલા જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં હાલ લીંબુના ભાવ સાંભળીને જ દાંત ખાટા થઈ જશે. લીંબુના ભાવ 150 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે અને સૌથી મોંઘા લસણનો ભાવ 400 થી 500 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. જો કે પરંતુ હવે લસણની આવક વધશે તેના કારણે ભાવ ઘટશે. બાકી મોટાભાગના લીલા શાકભાજીના ભાવ 80 થી 100 રૂપિયા પહોંચી ગયા છે, જેમાં ગવાર 100 થી 120, ભીંડા 80 થી 100, ગિલોડા 80 થી 100, કારેલા 80 થી 100, રીંગણ 50 થી 60 અને ચૂડીના કિલોના ભાવ 140 સુધી પહોંચી ગયા છે. હજુ ઉનાળો આવતા શાકભાજી મોંઘા થશે. વેપારીઓનું કહેવું છે કે ઉનાળો શરૂ થશે ત્યારબાદ શાકભાજીના ભાવ ડબલ થવાની શક્યતા છે. હવે તો હદ થઈ ગઈ છે, વડોદરામાં શાકભાજીની ચોરી થઈ. સોના ચાંદીના ઘરેણાની ચોરી કે પર્સ કે ચેઇન સ્નેચિંગ કે પછી દૂધની ચોરીની ઘટના વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ મોંઘવારીના માર વચ્ચે હવે શાકભાજી પણ સુરક્ષિત નથી. વડોદરાના પાદરાના એક ખેતરમાંથી કોબીજ ચોરાયાની ઘટના બની. પાદરાના ખેતરમાં ખેડૂતે માર્કેટમાં લઈ જવા માટે કોબીજની બોરીઓ ભરીને તૈયાર કરી હતી. ત્યારબાદ આ માલિકો જમવા માટે ગયા, એટલી વારમાં કોબીજ એકાએક ગાયબ થઈ ગઈ હતી. માલિકો જમીને પરત ફર્યા ત્યારે ખેતરમાંથી કોબીજની બોરીઓ જોવા મળી, મળતા આશ્ચર્ય થઈ ગયું. અંતે તેમણે નજીકના પોલીસ સ્ટેશને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી. આમ અચાનક કોબીજની બોરીઓ ગાયબ થતા ખેડૂતો રડવાનો વારો આવ્યો છે. જોકે કોબીજની ચોરીની ઘટના સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. હવે તો હદ થઈ ગઈ, વડોદરામાં શાકભાજીની ચોરી થઈ તો આ તરફ નવસારીને પીએમ મોદી આપશે કરોડોના વિકાસ કામની ભેટ, કાર્યક્રમની તડામાર તૈયારી. લોકસભાની ચૂંટણી પહેલા નવસારીને મળશે વિવિધ વિકાસ કામોની ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આશરે 15,000 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. નવસારીના વાંસી બોરસીમાં પીએમના હસ્તે મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરાશે. 22 ફેબ્રુઆરીએ પીએમ મોદી નવસારીમાં 15,000 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વહીવટીતંત્રના અધિકારીઓએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી, જ્યારે જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ હાજર રહી સંભવિત કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી. મિત્રા પાર્ક 1141 એકરમાં નિર્માણ પામશે. ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસી બોરસીમાં 1141 એકર જમીનમાં સાકાર થનાર આ મેગા ઇન્ટીગ્રેટેડ એપરેલ પાર્ક માત્ર ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગ આપશે, એટલું જ નહીં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે. આ પહેલ મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડનું મુખ્ય ઉદાહરણ સ્થાપિત કરશે. પીએમ મિત્ર પાર્કની સ્થાપના એક ગુજરાત